હવે આગળ વાત કરીએ તો પાલેદની. પાલેદ પોલીસે નશાયુક્ત સિરપ બોટલ સાથે બે ઇસમોની ધરપકડ કરી. નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાન અંતર્ગત નશાયુક્ત સિરપ, કોડીક્લેમ ટીની બોટલ, નંગ 510, કિંમત રૂપિયા 75,990 ના મુદ્દા માલ સાથે પાલેજ પોલીસે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર મયુર ચાવડા સાહેબ પોલીસ અધિક્ષક ભરૂચના હોય નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાનને સફળ બનાવવા અને ભરૂચ જિલ્લામાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા માટે જિલ્લાની પોલીસને સૂચના આપી હતી, જે અનુસંધાને પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર SN દેસાઈ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર SB સૈદાણે તથા પોલીસ કર્મીઓએ હ્યુમન સોર્સીસ આધારે કેવા કેસો શોધી કાઢવા વર્કઆઉટમાં હતા. તે દરમિયાન સ્ટાફના મહેશસિંહ દોલતસિંહને બાતમીદાર મારફતે બાતમી મળી હતી કે પાલેજ જહાંગીર પાર્કમાં એક મકાનમાં કોઈ ઇસમ નશો કરવામાં ઉપયોગમાં લેવામાં આવતી ગેરકાયદેસર રીતે નશાકારક કફ સિરપ કોડેઇન રાખી છૂટક વેચાણ કરે છે, જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા આરોપીના દુકાન રહેણાંક મકાનમાંથી નશાકારક કફ સિરપની 100 મિલીવાળી બોટલો નંગ 510 કોમર્શિયલ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપીના વિરુદ્ધમાં અને DPS એક્ટ મુજબ પાલેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. યાકુબ પટેલ, JDTV, ભરૂચ. પાલેજ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી શિલ્પા દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર અને એમના સ્ટાફના માણસોને એક બાતમી હકીકત મળેલી કે પાલેજ ટાઉનમાં જહાંગીર પાર્કમાં એક રિજવાન મુબારક પટેલ નામનો એક ઇસમ રહે છે અને ગેરકાયદેસર રીતે જે સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી છે એવી કોડીકેમ નામની નશાકારક દવાનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે અને એનો ઘણો મોટો જથ્થો પોતાના ઘરમાં છુપાવી રાખ્યો છે. એવી બાતમી હકીકત આધારે પાલેજ પોલીસ સ્ટેશનના PI શ્રી અને એમના સ્ટાફે રેડ કરેલી. રેડ દરમિયાન આ રિજવાન ઘરે હાજર મળેલો અને એની સાથે જડતી કરતા એને સાથે રાખીને 500 જેટલી કોડીકામ ટી, કે જે પ્રતિબંધિત નશાકારક સિરપ છે, કફ સિરપ, એટલી મોટી માત્રામાં મળી આવતા FSL અધિકારીને સ્થળ ઉપર બોલાવેલા અને એની પ્રાથમિક ચકાસણી કરાવેલી. ત્યારબાદ FSLમાં પણ આના નમૂના મોકલી આપેલા અને FSLમાં એનું પરીક્ષણ થતાં એ નશાકારક કફ સિરપ અને માદક દ્રવ્ય કોડેન નામનું ધરાવતી હોવાનું